વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ક્વોન્ટમ આંકની આપણે જોઈ ગયા બે ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક n અને ગૌણ ક્વોન્ટમ આંક n મુખ્ય ક્વોન્ટમ આંક n ની કિંમત મળતી ધન પૂર્ણાંક 1 2 3 એવી રીતે કિંમતો જે આપણને કોષાંકની માહિતી આપતી હતી કેપિટલ K કોષ કેપિટલ L M N એ રીતે અને n ની જે કિંમત હતી એ આપણને પેટા કોષાંકની માહિતી આપે છે દાખલા તરીકે l ની કિંમત 0 હોય તો પેટાકોષ થશે s l ની કિંમત 1 હોય તો p l ની કિંમત 2 હશે તો d એ રીતે આપણને એની અંદર આગળની મેં જે હતી એ માહિતી મળતી હતી એટલે બે ક્વોન્ટમ આંક વિશે તમે છેલ્લા લેક્ચરની અંદર વિગતે જોઈ ગયા છો હવે પછી વાત કરીએ આપણે ત્રીજો ક્વોન્ટમ આંક કહીએ ત્રીજો ક્વોન્ટમ આંક હતો ચુંબકીય ક્વોન્ટમ આંક મેગ્નેટિક ક્વોન્ટમ નંબર કે દાદા ચુંબકીય ક્વોન્ટમ આંકને દર્શાવતો હતો ml વડે ml વડે એટલા માટે કે આનું મૂલ્ય હશે ગૌણ ક્વોન્ટમ આંક હશે ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપર આધારિત હતું એટલા માટે હવે આની અંદર વાત કરીએ ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી આપણને માહિતી મળતી હતી કક્ષકના અવકાશીય દિક સ્થાનની એટલે કે એની અવકાશીય ગોઠવણી કઈ રીતે થયેલી છે જે આપણે યામ પદ્ધતિ એક્સ વાય અક્ષોની રીતે એનું નિરૂપણ કરીએ છીએ તો એનો એ દિક વિન્યાસ કયા પ્રકારનો છે એ બાબત આપણને જાણકારી મળતી હતી કક્ષકના અવકાશીય દિક સ્થાન વિશેની ચુંબકીય ક્વોન્ટમ આંક જો આપણે જાણતા હોઈએ તો તેની મદદથી આપણે આ જાણકારી મેળવી શકતા હતા કોઈ પણ પેટાકોષ માટે જેના ચુંબકીય ક્વોન્ટમ આંક ml નું મૂલ્ય હતું એ 12+1 ના મૂલ્ય શક્ય છે એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ કે કોઈ પણ પેટાકોષનું જે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હતું એટલે કે જે ml નું મૂલ્ય હતું ml ના શક્ય મૂલ્યો કેટલા હશે તો ચુંબકીય ક્વોન્ટમ આંક જે ml હતું એના શક્ય મૂલ્ય 12+1 શક્ય મૂલ્યો હશે એટલે હવે આ વાત જે આપણે ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે એટલે કોઈ પણ જે હશે પેટાકોષ માટેની વાત કરતા હશો કોઈ પણ પેટાકોષ માટે ml ના જે ચુંબકીય ક્વોન્ટમ આંકના જે શક્ય મૂલ્ય છે ચુંબકીય ક્વોન્ટમ આંકના શક્ય મૂલ્ય કેટલા હતા 12+1 જેટલા હતા હવે આ વાત આપણે હવે આગળ જે જોઈએ કે દાખલા તરીકે આપણે કોઈ પણ પેટાકોષ માટે એટલે આપણે વાત કરી દાખલા તરીકે s કક્ષક માટે s પેટાકોષની વાત કરીએ છીએ હવે s પેટાકોષ માટે આપણે જાણતા હતા કે l બરાબર શું હતું 0 વેલ્યુ કોતો ઊંધું રહે કે અહીંયા l બરાબર 0 વેલ્યુ મૂકીને લઈએ હવે l બરાબર 0 વેલ્યુ મૂકે તો આ સૂત્રમાં શું થશે 2×0 + 1 એટલે કે 0 બંનેનો ગુણાકાર 0 અને બરાબર આપણને કિંમત શું મળશે 1 એટલે કે s કક્ષક હશે s કક્ષક માટે l બરાબર 0 હતું પણ એના જે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય લેવા જોઈએ તો ચુંબકીય ક્વોન્ટમ આંકના શક્ય મૂલ્યો આપણને કેટલા 12+1 જેટલા મૂલ્યો હોઈ શકે પણ 12+1 જેટલા સૂત્રમાં મૂકીએ તો s નું શક્ય કિંમત કેટલી મળે છે ફક્ત 1 જ મળે છે અને આ s ની શક્ય કિંમત મળે છે એ કેટલી હશે 0 હશે તમારે ખાસ જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય લખતા હોય તો આ બાજુ 0 થી સ્ટાર્ટ કરી અહીંયા આપણે એના મૂલ્ય -1 -2 એ રીતે આ બાજુ આપણે +1 +2 આ રીતે અપ ટુ બંને બાજુ આવતા હશે અને એ પણ સરખા મૂલ્ય જ બંને બાજુ તમારે દર્શાવવાના રહેતા હશે હજી આપણે આગળ ઉદાહરણથી જોઈએ તો તમને એક્ઝેક્ટ વધારે ખ્યાલ આવશે એટલે કે ml બરાબર ચુંબકીય ક્વોન્ટમ આંક તમને એનું મૂલ્ય જે ચુંબકીય ક્વોન્ટમ આંકનું હશે 0 મળશે હવે વાત કરીશું p કક્ષક માટે p પેટાકોષ જે કહેતા હતા એના માટે p કક્ષક માટે આપણે જાણીએ છીએ l બરાબર શું લેતા હતા 1 લેતા હતા અને જો l બરાબર 1 લેવામાં આવે l બરાબર જો તમે 1 લેતા હતા તો એની અંદર આ કિંમત મૂકીશું તો l ની કિંમત આ સૂત્રમાં 1 + 1 2 × 2 = 3 તો p કક્ષક માટે જે p કક્ષકની અંદર જે કક્ષકોની સંખ્યા આમ તો જોવા જઈશું તો આવશે તો p કક્ષકની અંદર ચુંબકીય ક્વોન્ટમ આંકના 3 મૂલ્યો હશે શક્ય ml ના 3 મૂલ્યો હશે શક્ય તો 3 મૂલ્યો કયા હશે 0 હશે +1 હશે સોરી આ બાજુ આપણે માઇનસ કિંમતો દર્શાવીએ છીએ એટલે -1 0 અને +1 એટલે અહીંયા p કક્ષક માટે l બરાબર 1 હતું l બરાબર 1 મૂકીએ તો ml ના એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંકના આપણને ટોટલ 3 મૂલ્યો મળતા આ 3 મૂલ્યો પણ કયા -1 0 + 1 આ રીતે આપણે એને દર્શાવીશું પછી વાત કરીશું d કક્ષક માટે
ડી કક્ષક માટે આપણે વાત કરતા હતા તો ડી કક્ષક માટે L બરાબર આપણે શું લેતા હતા 2 લેતા હતા જે આપણે અગાઉના લેક્ચરમાં આ તો વસ્તુ જોઈ ગયા છે અને L બરાબર 2 માટે આપણે જે લઈએ તો L બરાબર 2 માટે આપણે કહીએ તો કેટલા શક્ય મૂલ્યો હશે એના માટે સૂત્ર 2L + 1 2L + 1 ની અંદર L ની કિંમત 2 મૂકીએ તો 2 મૂકતા કિંમતમાં હશે ટોટલ 5 તો ડી કક્ષક એટલે કે L બરાબર જેનો કોણ ઘટક L બરાબર 2 હતો તેના માટે આપણે આ સૂત્ર પ્રમાણે કહીએ તો ML ના શક્ય મૂલ્ય આના માટે કેટલા મળશે ટોટલ 5 5 પણ કયા વચ્ચે 0 આ બાજુ -1 -2 આ બાજુ +1 આ બાજુ હશે +2 એટલે આ રીતે 5 શક્ય મૂલ્યો ML ના ડી કક્ષક માટે આવતા હતા અને બીજી વાત હવે વાત કરીએ F કક્ષક માટે F કક્ષક માટે તમે લેતા હતા તો F કક્ષક માટે કહીએ તો L બરાબર કિંમત આવતી હતી 3 અને L બરાબર 3 આવશે તો આ સૂત્રમાં મૂકીશું તો 2 * 3 + 1 2 તરી 6 અને 1 7 એટલે કે F કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમ વાહકના શક્ય 7 મૂલ્યો હશે અને આ 7 મૂલ્યો પણ કયા હશે -3 -2 -1 0 +1 +2 અને +3 અને એકંદરે કહેવા જઈએ તો આ ચુંબકીય ક્વોન્ટમ વાહક આપણને કક્ષકોની સંખ્યા બતાવી આપે છે કક્ષકોની સંખ્યા કઈ રીતે તો આપણે P કક્ષક માટે કેતા હતા P કક્ષક માટે આપણને ચુંબકીય ક્વોન્ટમ વાહકના 3 મૂલ્યો મળ્યા આ 3 મૂલ્યો એટલે કે આપણે P કક્ષક હશે તો એને કેટલા કક્ષકને 3 ચોરસ ખાના વડે દર્શાવતા હતા અહીંયા ચોરસ ખાનું એક કક્ષકનું સૂચન કરે આ એક P કક્ષક આ બીજી આ ત્રીજી એટલે કે એમ જોવા જઈએ તો એના જોડે -1 0 +1 આવું મૂલ્ય સંગ્રહાશે અને જેને આપણે અગાઉ નામ આપીશું px py અને pz એટલે જે પેટા કક્ષક એક પ્રકારે કહી શકાય એની સંખ્યા એમ કે આપણે કીધું પી કક્ષકોની સંખ્યા 3 પણ પી કક્ષકોની કઈ સંખ્યા 3 તો px py pz એમાં -1 0 +1 એવા વેલ્યુ ધરાવતા હશે આમ જોવા જઈએ તો ચુંબકીય ક્વોન્ટમ વાહકમાં આ ત્રણે ત્રણની ઊર્જા કેવી રહેવા જોઈએ સમાન રહેવા જોઈએ જે તમે કોઈ પણ કક્ષકને કોઈ પણ નામ આપી શકો પણ એક સરળ આ ખાતર આ રીતે લખતા હોય છે પછી વાત કરીએ ડી કક્ષક માટે ડી કક્ષક માટે ટોટલ 5 આવતા હતા ડી કક્ષક માટે ટોટલ 5 આવે તો ડી કક્ષકો હંમેશા આપણે જ્યારે પણ દોરવાની આવે ડી કક્ષકોની સંખ્યા કેટલી લેતા હોઈએ છે 5 જ લેતા હોઈએ છે અને ડી કક્ષકોની સંખ્યા 5 એટલે કઈ રીતે અહીંયા આપણે -2 -1 0 +1 +2 dxy dyz dzx dx2y2 અને dz2 આ રીતે આપણે 5 ડી કક્ષકો દર્શાવતા અને સેમ ઈ રીતે જ્યારે f કક્ષક દોરવાની આવતી હોય તો f કક્ષકોની અંદર ટોટલ 7 આવતા હોય છે 3 4 5 6 આ રીતે f કક્ષક પણ 7 દર્શાવતા હોય છે પણ f કક્ષકના નામ વિશે આપણે એટલું ડિટેલમાં આવતું નથી પણ આટલે સુધીનું તો આપણે ડિટેલમાં અભ્યાસક્રમમાં આવશે પણ આ રીતે એની અંદર આપણે અગાઉ જોયું હતું અગાઉ જોયું તો એનું આખું તમને જો રિલેશન બધાના કમ્પ્લીટ સમજાઈએ તો દાખલા તરીકે આપણે વાત કરી હતી કે મુખ્ય ક્વોન્ટમ વાહક n બરાબર 1 હશે ચલો મુખ્ય ક્વોન્ટમ વાહક n બરાબર 1 હતો n બરાબર 1 હતો તો એ વખતે આપણે એનું l નું મૂલ્ય લેવા જતા હતા તો l નું મૂલ્ય આપણને કેટલું મળતું હતું l ના મૂલ્યો હતા એ હતા n -1 જેટલા અને n -1 જેટલા એટલે l નું મૂલ્ય આપણને એના માટે શું મળ્યું હતું 0 મળ્યું હતું અને l નું મૂલ્ય 0 મળ્યું હતું તો તમે અહીંયા જોવા જઈએ તો એની કક્ષકની સંખ્યા કેટલી મળી હતી એક જ મળી હતી આપણે કક્ષકની શોધ સંખ્યા શોધવા કયું સૂત્ર વાપર્યું હતું n² અને n² સૂત્ર વાપરીએ તો 1 નો સ્ક્વેર એટલે કેટલી કક્ષકની સંખ્યા થશે 2 અને અહીંયા જુઓ તો s ની કિંમત કેટલી આપણે s ની અંદર કક્ષક એક જ આવશે અને એટલે s કક્ષક જ્યારે પણ દોરવાની હોય તો એક જ ચોરસ કહેતા હોય ઇલેક્ટ્રોનની સંખ્યા કહીએ તો એક એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન આ રીતે ભરાતા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2n² એટલે 1 નો સ્ક્વેર 1 એટલે 2 એકા 2 ઇલેક્ટ્રોન પણ એમાં કેટલા રહેતા હશે 2 રહેતા હશે તો આ રીતે પણ એની અંદર સંબંધ જાણવા મળતો હોય છે હવે જોઈ લઈએ આખી વસ્તુ ફરીથી એક રિવિઝન રૂપે જે કોષ્ટક આપ્યો છે દાખલા તરીકે આપણે l નું મૂલ્ય જાણતા હતા l નું મૂલ્ય 0 1 2 3 4 5 આ રીતે આપણે એના મૂલ્યો જાણતા હોય તો એના ઉપરથી આપણે પેટા કોષનો સંકેત લખી શકતા હતા કઈ રીતે l નું મૂલ્ય 0 તો પેટા કોષ કઈ હતી સ્મોલ s l નું મૂલ્ય 1 તો p d સ્મોલ f g h આ રીતે આપણે આ સંબંધ આપણે અગાઉના ગુણ ક્વોન્ટમ વાહકમાં જોઈ ગયા હવે એના ઉપરથી પેટા કોષનો સંકેત તો ખબર પડી ગઈ l નું મૂલ્ય જાણતા હોય તો l ના મૂલ્ય ઉપરથી આપણને પેટા કોષની જ માહિતી મળતી હતી
હવે એના રિલેટેડ કક્ષકોની સંખ્યા પણ ખબર પડી જશે કક્ષકોની સંખ્યા કઈ રીતે l નું કિંમત આ સૂત્રમાં મૂકો l ની કિંમત 0 મૂકી 0 મૂકી તો કક્ષકની સંખ્યા કેટલી મળે 1 જ s કક્ષકની સંખ્યા હંમેશા 1 જ હોય પછી વાત આવશે l ની કિંમત 1 l ની કિંમત 1 મૂકી તો 2 1 અહીંયા 1 મૂકીએ તો 2 કા 2 અને 1 એટલે ટોટલ p કક્ષકની જે સંખ્યા કેટલી મળી 3 p કક્ષકની સંખ્યા 3 એ પણ કક્ષકો કઈ હોય px py અને pz પછી વાત આવશે l ની કિંમત 2 મૂકી l ની કિંમત 2 મૂકીએ તો 2 2 4 અને 1 5 માં તો તો અહીંયા d કક્ષકની સંખ્યા 5 એ જ રીતે 3 મૂકશો 3 મૂકતા તો અહીંયા 3 2 6 અને ટોટલ કેટલી મળી 7 એ રીતે હવે દાખલા તરીકે 4 મૂકવામાં આવે l ની કિંમત 4 2 8 8 ને કેટલી મળશે 9 5 મૂકવામાં આવે તો 5 2 10 10 અને કક્ષકોની સંખ્યા કેટલી થશે 11 અને એનાથી જો હજી એક સ્ટેપ આપણે આગળ કરવું હોય ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જો ગણવી હોય તો જે કક્ષક હશે એના ગુણ્યા 2 કરો તો એટલા ઇલેક્ટ્રોન તમને મળતા હોય કારણ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવેશ છે તો એક s કક્ષકો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 2 3 2 6 5 2 10 7 2 14 9 2 18 11 2 22 આ રીતે એની અંદર કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાઈ શકતા હશે તો ખાસ મહત્વની વાત નોંધી લેવી અને એકબીજામાં મિક્સ ના થઈ જાય એ રીતે સમજીને યાદ રાખવી હવે જોઈએ આપણે ત્રીજો ક્વોન્ટમમાં ચોથો ક્વોન્ટમમાં ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમમાં જેને MS વડે દર્શાવી શકાય કો તો આપણે એને કહેતા હતા સ્પિન ક્વોન્ટમમાં આગળના જે ત્રણ ક્વોન્ટમમાં જોયા મુખ્ય ક્વોન્ટમમાં ગૌણ ક્વોન્ટમમાં અને ચુંબકીય ક્વોન્ટમમાં આ ત્રણ ક્વોન્ટમમાં હશે પરમાણ્વીય કક્ષકોને વ્યાખ્યાયિત કરવા માટે એને લાક્ષણિકતાથી ઓળખવા માટે એના ઊર્જા વિશે આકાર વિશે દિગ્વિન્યાસ વિશે વધુ સારી રીતે માહિતી આપી શકતું એટલે આ ત્રણ ક્વોન્ટમમાં જો આપણે જાણતા હોઈએ તો આ કક્ષકોને લગતી ઇલેક્ટ્રોનને લગતી ઊર્જાની આકારની દિગ્વિન્યાસની આપણને કમ્પ્લીટ માહિતી મળી જતી હતી પરંતુ જે પરમાણુઓના રેખા વેણા પડતા એક ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ રેખા વર્ણ પર જે સમજાવાતા તો આ રેખા વર્ણ પર જે સમજાવાના હતા એના માટે આ પૂરતા નતા તો હવે આની અંદર વૈજ્ઞાનિકોને લાગ્યું કે એ વખતે તો હવે કોઈ ચોથા ક્વોન્ટમ આંકની જરૂર હોવી જોઈએ હવે રેખા વર્ણ પરની અંદર ખાસ કઈ બાબતો ના સમજાવી શક્યો જે પાસ પાસે માંથી બે નજીક નજીક બે રેખાઓ માંથી મતલબ કે ડબલેટ રેખાઓ નજીક માંથી માંથી ત્રણ વર્ણપટ રેખાઓ ટ્રિપલેટ આવી જે વર્ણપટ રેખાઓ હતી તેની સમજૂતી આ ત્રણ ક્વોન્ટમ આંક આપી શકતા નતા એટલે કે ચોથા ક્વોન્ટમ આંકની આવશ્યકતા એટલેથી જણાઈ અને ચોથો ક્વોન્ટમ આંક જ્યોર્જ ઓલેનબેક અને સેમ્યુઅલ ગાઉસમિટે ચોથો ક્વોન્ટમ આંક આપ્યો જે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક આ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંકને MS વડે પણ દર્શાવાય અને સ્પિન ક્વોન્ટમ આંક S તરીકે પણ દર્શાવાય છે એટલે આ વૈજ્ઞાનિકે જ્યોર્જ ઓલેનબેક અને સેમ્યુઅલ ગાઉસમિટે ચોથા ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક વિશેની માહિતી આપેલી હતી આ વાતને સરખાઈ આપણે પૃથ્વીની ગતિ જોઈએ કે જેવી રીતે પૃથ્વી હશે સૂર્યની આજુબાજુ ફરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે બે ભ્રમણ દર્શાવે છે આ વસ્તુ ઇલેક્ટ્રોનને પણ લાગતું હતું ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ પણ ફરતો હતો અને ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે એટલે કે ઇલેક્ટ્રોન ધરી ભ્રમણ પણ ધરાવતો હતો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ ફરે છે એ વાત તો આપણે ત્રણ ક્વોન્ટમ આંકની મદદથી સમજાવી શકીશું પણ એના ધરી ભ્રમણને પણ ધ્યાનમાં લેવું જરૂરી હતું તો ઇલેક્ટ્રોનના ધરી ભ્રમણને ધ્યાનમાં લઈ અને આ ધરી ભ્રમણને આધારિત આ જે સ્પિન ક્વોન્ટમ આંક હશે ધરી ભ્રમણના આધારે બે મૂલ્યો મળશે એના +1/2 અને -1/2 જે ધરી ભ્રમણ એનું જથ્થું થતું હશે એ તીરની ઊભી નિશાની વડે તીરની ઊંધી આ ઊંધા તીરની નિશાની વડે એટલે કે જે ઇલેક્ટ્રોન તેની ધરી ઉપર ધરી ભ્રમણ કરતું હશે ધરી ભ્રમણના લીધે એનો સ્પિન ક્વોન્ટમ આંક મળતો હશે આ સ્પિન ક્વોન્ટમ આંક હશે બે મૂલ્યો ધરાવશે +1/2 અને -1/2 આ +1/2 અને -1/2 હશે એ ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશાનું સૂચન કરશે એક પ્રમાણે ઊભા તીરની નિશાની અને આ રીતે ઊંધા તીરની નિશાની આપણે કરીએ તો આ પરસ્પર વિદ્યુત ભ્રમણ ધરાવતી જે આપણે એક જ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોનને દર્શાવતા હોઈએ છીએ
તો એક જ ઇલેક્ટ્રોનને કક્ષકમાં ઇલેક્ટ્રોનના ભ્રમણને દર્શાવતી વખતે તીરની નિશાની સાથે તે વિરુદ્ધ ચિહ્ન નીકળતા છો અને આ આનો મૂલ્ય આ +1/2 ધરાવે ના -1/2 પરિણામે પરસ્પર એની અસર કેવી થતી હશે 0 થતી હશે અને આ +1/2 હશે કે -1/2 મૂલ્ય હશે એનો જે ધરી ભ્રમણનું મૂલ્ય હતું તે આપણે નક્કી કરતા હતા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશાને લઈને જો સમઘડી દિશામાં ભ્રમણ થતું હશે તો આપણે એને લેશો +1/2 અને જો વિષમઘડી દિશામાં ભ્રમણ આવતું હશે વિષમઘડી દિશામાં ભ્રમણ કરતું હશે આ વાત થઈ સમઘડી અને આ રીતે વિષમઘડી દિશામાં ભ્રમણ હોય તો એના માટે વાત આવતી હતી -1/2 એટલે આ સમઘડી દિશા અને વિષમઘડી સમઘડી દિશામાં આ રીતે ઊંધું મૂલ્ય આવતું હશે તો એ રીતે આપણે +1/2 અને -1/2 લીધા હતા તો આ છે આ સ્પિન ક્વોન્ટમ માપના મૂલ્યો સ્પિન ક્વોન્ટમ માપની અંદર ધરી ભ્રમણની બાબતને ખાસ ધ્યાનમાં લેવામાં આવતી હતી